ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું એજીઓ યુટ્યુબ ચેનલ ઉપર. તો લઈને આવ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ 14 આંકડાશાસ્ત્રના વન શોટ રિવિઝનનો ભાગ નંબર 3. એની અંદર આપણે સ્પેશિયલ હેતુલક્ષી પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ. તો ધ્યાન દઈને આ વિડીયો જોજો, જેથી કરીને દરેક પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો એક વખત સોલ્વ થઈ જાય, બરાબર છે? તેમજ વિડીયો જો ગમે તો લાઇક કરો, ચેનલને શેર કરો, વિડીયોઝને પણ શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને દરેક નવા વિડીયોની અપડેટ્સ તમને સૌપ્રથમ મળતી રહે. તો કરીએ શરૂઆત આપણી 18મી છેલ્લી રીત, હેતુલક્ષી પ્રશ્નોની રીત, બરાબર છે? તો હવે હેતુલક્ષી પ્રશ્ન 17 રીત સુધી આપણે બે વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ. હેતુલક્ષી પ્રશ્ન, આ પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન છે એ કઈ રીતે સોલ્વ થાય? તો એના માટે એક સૂત્ર છે, ઝેડ બરાબર 3m-2x̄, આવું સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરીને આ ત્રણેય પ્રશ્નો સોલ્વ થશે. ચાલો કરીએ. જો સૂત્ર શું છે, ઝેડ બરાબર 3m-2x̄. તો એમાં ઝેડની કિંમત આપી કેટલી, 26. તો 26 બરાબર 3m, એમ તો ગોતવાના એટલે એમને એમને એમ રાખો, માઇનસ 2x̄, x̄ની કિંમત કેટલી, 20. 20 × 2 = 40, આ માઇનસ 40, ઓલી બાજુ જાય તો પ્લસ 40. 26 + 40 કેટલા થાય, 66. 66 બરાબર 3m. 3 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં, 66 / 3 કેટલા મળે, 22 મળે. તો એમ બરાબર 22 પૂરું. રેડી? આ ફટાફટ જ સોલ્વ કરવાનું થાય છે, ધ્યાન દેજો. ચાલો હવે x̄ ગોતવાના છે. એ જ સૂત્ર, ઝેડ બરાબર 3m-2x̄. ઝેડની કિંમત કેટલી, 16. 16 = 3m, એમની કિંમત કેટલી, 18. માઇનસ 2x̃ એમને, 18 × 3 = 54. તો 16 = 54 - 2x̄. આ માઇનસ 2x̄ આમ આવે તો પ્લસ 2x̄. આ પ્લસ 16 ઓલી બાજુ જાય તો માઇનસ 16. 54 - 16, 54 માંથી 16 બાદ કરો તો કેટલા વધે, તો કે 38 વધે. 54 માંથી 16 બાદ કરો તો 38. તો x̄ બરાબર કેટલા થાય, 2 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં, 19 વધે. કેટલા વધે, 19. રેડી? ચાલો હવે એના પછીનો પ્રશ્ન ઉકેલીએ. શું છે, ઝેડ બરાબર, ઝેડ શોધવાના છે. ઝેડ બરાબર સૂત્ર શું આવે, 3m-2x̄. તો 3 × 62.5 - 2 ·64. ચાલો 62.5નો ગુણાકાર આપણે 3 સાથે કરીએ તો 5 × 3 = 15, 2 × 2 = 6, 7 અને 6 × 3 = 18. એટલે શું મળે, 187.5 મળે. માઇનસ 64 × 2 કેટલા થાય, 128. તો 187.5 માંથી 128 બાદ કરીએ આપણે તો 7 માંથી 8 ન જાય, એટલે 17 માંથી 8 જાય તો 9, અહીંયા આવી જાય 7, 7 માંથી 2 જાય તો 5, અને 1 માંથી 1 જાય તો 0, અને 0.5 એમને એમ શું વધે, 59.5 વધે. શું વધે, 59.5. બાદબાકી કરતાં આવડવી જોઈએ. રેડી? તો આ સૂત્ર ઉપરથી આવા દાખલાઓ પૂછી શકાય છે. ત્યાર પછી જોઈએ. ચાલો હવે થોડાક આવા બે મૂલ્યોનો સંબંધ આપેલો હોય, એમ અને x̄નો સંબંધ આપેલો છે અહીંયા, અને ઝેડ માગેલું છે. કઈ રીતે થશે, જુઓ. આપ્યું છે શું, એક એમ પ્લસ x̄ આપ્યું ને એમ માઇનસ x̄ આપ્યું. કાંઈ ન કરાય, આ બંને સમીકરણનો સરવાળો કરી નાખાય, એટલે x̄ ઉડી જશે. તો આ એમ પ્લસ x̄, એમ માઇનસ x̄, અહીંયા બરાબર 32 છે ને અહીંયા બરાબર 2 છે, આનો સરવાળો કરીએ એટલે x̄ ઉડી ગયા. એમ પ્લસ એમ 2m, 32 + 2 = 34. તો એમ બરાબર શું મળ્યું, 17 મળે. એમ બરાબર શું મળે, 17. હવે આ 17ને તમે આ કોઈ પણ એક સમીકરણમાં મૂકો, ધારો કે હું બીજા સમીકરણમાં મૂકું, એમ માઇનસ x̄ બરાબર 2, તો 17 - x̄ બરાબર 2. આ માઇનસ x̄ ઓલી બાજુ જાય તો પ્લસ x̄, આ પ્લસ 2 આમ આવે તો માઇનસ 2. તો 17 - 2 કેટલા થાય, 15. તો x̄ મને કેટલા મળ્યા, 15 મળ્યા. અને હવે મારે ગોતવું છે શું, ઝેડ. તો ઝેડનું તો સૂત્ર છે, કયું સૂત્ર, 3m-2x̄. તો 3m, એમની કિંમત 17 - 2 × x̄ની કિંમત કેટલી છે, 15. તો 17 × 3 = 51 - 15 = 30. 51 માંથી 30 જાય તો 21 વધે, એટલે ઝેડ બરાબર કેટલા થાય, 21 થાય. થઈ ગયું. ચાલો એના પછી, ચાલો આમાં પણ શું છે, એવો જ સંબંધ આપેલો છે, ઝેડ પ્લસ એમ અને ઝેડ માઇનસ એમ. કાંઈ નહીં કરીએ, સરવાળો કરી નાખશું, એટલે ઝેડ પ્લસ એમ બરાબર 108, ઝેડ માઇનસ એમ બરાબર -6. એમ એમ ઉડી જાય એટલે ઝેડ પ્લસ ઝેડ 2z, 108 - 6 કેટલા થાય, 102. તો ઝેડ બરાબર 2 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં, તો કેટલા વધે, 51 વધે. 102 / 2 કરો ને એટલે 51 આવે. હવે અહીંયા આ 51 મળી ગયા. 51ને તમે આ 2માંથી 1 સમીકરણમાં મૂકો એટલે તમને એમ મળી જાય. શું મળી જાય, એમ. ચાલો આ સમીકરણમાં મૂકીએ તો ઝેડ પ્લસ એમ બરાબર 108. તેથી 51 + m = 108. આ પ્લસ 51 ઓલી બાજુ જાય, માઇનસ 51. 108 માંથી 51 જાય
तो 57 वधे केटला वधे 57, तो m बराबर 57। हवे x बार गोतीए कया सूत्र उपरथी, सूत्र एक ज छे आपणी पासे, कयुं z बराबर 3m माइनस 2x बार, z नी किंमत केटली 51 बराबर 3m, m नी किंमत केटली 57 माइनस 2x बार, 51 ने 51 एम ने 57 गुणिया 3 करो, 57 गुणिया 3 करशो एटले मळशे 261 माइनस 2x बार। आ माइनस 2x बार आम आवे तो प्लस 2x बार, आ प्लस 51 ओली बाजू जाए तो माइनस 51, तो 261 માંથી 51 તમે બાદ કરો તો વધશે 210, કેટલા વધશે 210, તો x બાર બરાબર 2 ગુણાકારમાં આમ જઈ તો ભાગાકારમાં 210 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવે 105, કેટલો આવે 105, ખ્યાલ આવે બધાને? તો આ રીતે આપણે આ પ્રશ્નોનો ઉકેલ મેળવી શકીએ છીએ। ચાલો હજી એક એવો પ્રશ્ન ઉકેલીએ, x x બાર વત્તા z આપ્યા અને x બાર ઓછા z આપ્યા, કાંઈ નહીં કરીએ એનો સમીકરણનો સરવાળો કરી નાખીએ એટલે આપણો દાખલો આગળ હલવા માંડે। ચાલો સમીકરણનો સરવાળો કરીએ એટલે ઝેડ ઝેડ ઉડી જાય એટલે વધે શું 2x બાર વધે, 37.5માં 1.5 ઉમેરીએ એટલે થશે 39, કેટલા થશે 39, તો અહીંયાથી મને x બાર કેટલા મળે, આ 2 ગુણાકારમાં આમ જઈ તો ભાગાકારમાં 39 ભાગ્યા 2, જવાબ આવે 19.5, કેટલો આવે 19.5। તો આ x બારની કિંમત હું આ સમીકરણમાં મૂકી દઉં એટલે મને ઝેડ મળી જશે, તો એક્સ બાર પ્લસ ઝેડ બરાબર 37.5, એક્સ બારની કિંમત કેટલી 19.5 પ્લસ ઝેડ બરાબર 37.5, આ પ્લસ 19.5 આમ જાય તો માઇનસ, તો 37.5 માઇનસ 19.5, તો તેથી ઝેડ બરાબર કેટલા મળશે 37 માઇનસ 19 બરાબર છે, તો 37માંથી 19 એટલે 18 મળે, તો ઝેડ બરાબર કેટલા થાય 18, 37માંથી 19 જાય એટલે 18 વધે। હવે ઝેડ આવી ગયા, એક્સ બાર આવી ગયા, તો એમ અહીં આવી જાય કેવી રીતે આવે સૂત્ર ઉપરથી, સૂત્ર શું છે ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર, ઝેડની કિંમત કેટલી 18 બરાબર 3m માઇનસ 2x બાર, 2x બાર એટલે એક્સ બારની કિંમત કેટલી 19.5, ચાલો તો 18 બરાબર 3mના 3m એમ ને માઇનસ 19.5 ગુણ્યા 2 કેટલા થાય 39 થાય, માઇનસ 39 આમ જાય તો પ્લસ 39 પ્લસ 18 57 થશે, તો 57 બરાબર 3m, આ 3 ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં 57 ભાગ્યા 3 કરો, 57 ભાગ્યા આપણે 3 કરશું એટલે 19 તેરી 57 થાય એટલે m બરાબર કેટલા થાય 19, રેડી, તો મધ્યસ્થ મળી ગયો 19। તો આ રીતે આ પ્રશ્નોનું સમાધાન કરવાનું થાય છે। ત્યાર પછીના પ્રશ્ન જોઈએ, જો ખૂબ સરસ મજાનો એક સંબંધ માંગેલો છે, બોર્ડની અંદર પૂછાયેલા પ્રશ્નો છે આ, z માઇનસ m બરાબર ખાલી જગ્યા કાઉસમાં m માઇનસ x બાર, હવે ખાલી જગ્યામાં શું આવે એ કહેવાનું છે, જોવો કઈ રીતે થાય, આપણી પાસે સૂત્ર એક જ છે, કયું z બરાબર 3m માઇનસ 2x બાર, આમાં શું થશે ખબર છે, ઝેડના ઝેડ એમને આ 3mના ભાગ પડે, m પ્લસ 2m પડ્યા, આ માઇનસ 2x બાર એ એમને, હવે આ જે પ્લસ m છે એ ઓલી બાજુ હોવી જોઈએ માઇનસ m એટલે z માઇનસ m થઈ ગયું, તો અહીંયા વધે શું 2m માઇનસ 2x બાર, એમાંથી કોમન શું નીકળે 2 એટલે અંદર શું વધે m માઇનસ x બાર, તો હવે જુઓ ખાલી જગ્યામાં શું આવે 2 આવશે, ખાલી જગ્યામાં શું આવશે 2, આ સંબંધ પણ અગત્યનો બોર્ડની અંદર પૂછાયેલો, રેડી, z માઇનસ m બરાબર 2 કાઉન્સમાં m માઇનસ x બાર, ખ્યાલ આવે બરાબર છે, તો ખાલી જગ્યામાં આવશે 2। હવે એના જ ઉપરથી એક દાખલો પૂછી નાખે, શું પૂછે કે ઝેડ માઇનસ એમ બરાબર 12 હોય તો એમ માઇનસ એક્સ બાર બરાબર કેટલા, તો તમે આમાં શેનો ઉપયોગ કરો, આ સંબંધનો, સંબંધ શું છે ઝેડ માઇનસ એમ બરાબર 2 કાઉન્સમાં એમ માઇનસ એક્સ બાર, આવો સંબંધ છે, આપણને આપ્યું છે શું આ, માગ્યું છે શું આ, ચાલો ઝેડ માઇનસ એમની કિંમત મૂકો 12, 12 બરાબર 2 કાઉન્સમાં એમ માઇનસ એક્સ બાર, 2 ગુણાકારમાં આમ જઈએ તો ભાગાકારમાં 12 ભાગ્યા 2 કેટલા થાય 6, તો 6 બરાબર એમ માઇનસ એક્સ બાર એટલે કિંમત મળશે 6, ખાલી જગ્યામાં આવશે 6, ખ્યાલ આવે રેડી। ચાલો એના પછીનો એક સંબંધ જોઈએ, હજી હવે એવું કીધું ઝેડ માઇનસ એક્સ બાર બરાબર ખાલી જગ્યા કાઉન્સમાં એમ માઇનસ એક્સ બાર, હવે ઘણી વાર છે ને કન્ફ્યુઝન થાય છે બાળકોને, આપણે ગયો સંબંધ આવો ભણ્યા હતા ઝેડ માઇનસ એમ બરાબર 2 કાઉન્સમાં એમ માઇનસ એક્સ બાર, ડાબા ડાબા સરખી છે ભાઈ, એમાં એમ માઇનસ એક્સ બાર જ આવે છે, પણ સે સોરી જબા જબામાં એમ માઇનસ એક્સ બાર જ આવે છે, પણ ડાબા જુઓ અહીંયા ઝેડ માઇનસ એમ છે અને અહીંયા ઝેડ માઇનસ એક્સ બાર છે, તો ઘણી બધી વાર
વિદ્યાર્થીઓ ઝેડ માઇનસ એક્સ બારમાં પણ અહીંયા બે મૂકીને આવે છે અને જવાબ પડે છે ખોટો. રેડી, ત્યાં બે જવાબ ન આવે. ત્યાં શું આવે તમને કહું, સંબંધ શું છે? મૂળ સંબંધ ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર છે આવો સંબંધ. હવે અહીંયા ડાબી બાજુએ શું છે? ઝેડ માઇનસ એક્સ બાર છે, તો હું બંને બાજુ, ડાબી બાજુ ને જમણી બાજુ, બે બાજુ છે ને એક્સ બાર બાદ કરી નાખું. કરી નાખા, હાલો આ એક્સ બાર બાદ થઈ ગયા. જો અહીંયા માઇનસ એક્સ બાર, અહીંયા માઇનસ એક્સ બાર, તો આ ઝેડ માઇનસ એક્સ બાર એમને માઇનસ ટુ એક્સ બાર માઇનસ વન એક્સ બાર, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે શું થાય? થ્રી એમ માઇનસ થ્રી એક્સ બાર થાય. ત્રણ સામાન્ય નીકળે એટલે ઝેડ માઇનસ એક્સ બાર બરાબર ત્રણ કાઉન્સમાં એમ માઇનસ એક્સ બાર, એટલે ખાલી જગ્યામાં શું આવશે? બે નહીં આવે આ વખતે, શું આવશે? ત્રણ આવશે. માર્ચ 2020માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર છે? ખૂબ સારું પેપર નીકળ્યું હતું માર્ચ 2020નું અને આ પ્રશ્નમાં ઘણા બધાએ ગોટો કર્યો હતો, બરાબર? ત્યાં બે મૂકીને આવી ગયા હતા, ત્યાં બે ન આવે હકીકતે, શું આવે? ત્રણ આવે. રેડી, હવે આના ઉપરથી જ એક પ્રશ્ન પૂછી નાખે. શું પૂછે? કે ઝેડ માઇનસ એક્સ બાર બરાબર અઢાર હોય તો એમ માઇનસ એક્સ બાર કેટલા? ચાલો સંબંધ શું મળ્યો? ઝેડ માઇનસ એક્સ બાર બરાબર ત્રણ કાઉન્સમાં એમ માઇનસ એક્સ બાર, આવો જ સંબંધ મળ્યો કે નહીં? તો ઝેડ માઇનસ એક્સ બારની કિંમત કેટલી? અઢાર. અઢાર બરાબર ત્રણ કાઉન્સમાં એમ માઇનસ એક્સ બાર, ત્રણ છ અઢાર થાય, તો એમ માઇનસ એક્સ બાર કેટલા મળ્યા? છ મળ્યા, એટલે જવાબ આવશે છ. ખ્યાલ આવે બધાને? રેડી, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. હવેના પ્રશ્ન સૂત્રના ડાયરેક્ટ ઉપયોગવાળા પ્રશ્ન પૂછી લીધેલા છે. જુઓ શું મેળવવાનું છે? મધ્યક મેળવવાનું છે. શું આપ્યું છે? સિગ્મા એફઆઈ એક્સ આઈ એફા અને સિગ્મા એફઆઈ એફા, તો બસ સૂત્ર લગાડો. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સ આઈના છેદમાં સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સ આઈ કેટલા? પંચોતેર. છેદમાં કેટલા? બાર. પંચોતેર ભાગ્યા બાર કરીએ, બાર છ બોતેર. પંચોતેર ભાગ્યા બાર કરીએ તો બાર છ બોતેર, ત્રણ વધ્યા ત્રીસ થયા, પોઈન્ટ મૂકીએ. બાર બે ચોવીસ, છ વધ્યા સાઠ થયા, બાર પંચા સાઠ, એટલે જવાબ શું આવે? છ પોઈન્ટ પચીસ. મધ્યક શું મળશે? છ પોઈન્ટ પચીસ. ચાલો એના પછી જુઓ. કોઈ માહિતી માટે સિગ્મા એફઆઈ ડીઆઈ ઝીરો હોય, એ બરાબર ચોત્રીસ પોઈન્ટ પાંચ હોય અને કુલ અવલોકનની સંખ્યા સો હોય તો મધ્યક શોધો. એફઆઈ ડીઆઈ એટલે એફઆઈ ડીઆઈ વાળું સૂત્ર કયું? આવડવા, ધારેલ મધ્યક વાળું. ધારેલ મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. એની કિંમત કેટલી છે? ચોત્રીસ પોઈન્ટ પાંચ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈની કિંમત ઝીરો. ઝીરોના છેદમાં કુલ અવલોકન કેટલા? સો. ઝીરોના છેદમાં ગમે આવી આ ઝીરો જ રહે. ઝીરો વત્તા ચોત્રીસ પોઈન્ટ પાંચ, ચોત્રીસ પોઈન્ટ પાંચ જ રહે, એટલે એક્સ બાર બરાબર કેટલા આવે? ચોત્રીસ પોઈન્ટ પાંચ. ખ્યાલ આવે બધાને? એના પછીનો પ્રશ્ન છે એ પદ વિચલનની રીતના સૂત્રનો છે. શું આપ્યું? એ બરાબર બાસઠ પોઈન્ટ પાંચ આપ્યા અને આમાં જુઓ એફઆઈ યુઆઈ આપી દીધા. શું આપી દીધા? એફઆઈ યુઆઈ, એટલે પદ વિચલનનું સૂત્ર આવે. કેવું સૂત્ર? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ, આવું સૂત્ર આવે. ચાલો એની કિંમત મૂકો, બાસઠ પોઈન્ટ પાંચ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈની કિંમત માઇનસ તેર છેદમાં સિગ્મા એફઆઈની કિંમત સો ગુણ્યા એચ. એચની કિંમત કેટલી છે? પંદર. રેડી, ચાલો તેર ગુણ્યા પંદર કરો, તો તેર ગુણ્યા પંદર કરશું એટલે જવાબ આવશે એકસો પંચ્યાસી. એકસો પંચ્યાસીના છેદમાં સો એટલે બાસઠ પોઈન્ટ પાંચ માઇનસ એક પોઈન્ટ પંચ્યાસી. તો બાસઠ પોઈન્ટ પાંચમાંથી એક પોઈન્ટ પંચ્યાસીને આપણે બાદ કરીએ. બાસઠ પોઈન્ટ પાંચ માઇનસ એક પોઈન્ટ પંચ્યાસી, તો ઝીરોમાંથી પાંચ ન જાય એટલે દસમાંથી પાંચ જાય તો પાંચ, અહીંયા આવે ચાર, ચૌદમાંથી પાંચ, ચૌદમાંથી આઠ જાય તો છ બરાબર, અહીંયા આવી જશે એક, એકમાંથી એક જાય ઝીરો અને છમાં ઝીરો જાય તો છ, એટલે જવાબ આવશે સાઠ પોઈન્ટ પાંસઠ. શું જવાબ આવશે? સાઠ પોઈન્ટ પાંસઠ. ખ્યાલ આવે બધાને? રેડી, અહીંયા એક નાનકડી ગુણાકારમાં મિસ્ટેક થઈ ગઈ છે, એક પોઈન્ટ પંચાણું આવે. રેડી, એક પોઈન્ટ પંચ્યાસી ના આવે, એક પોઈન્ટ પંચાણું, એટલે શું આવશે? અહીંયા ચૌદમાંથી પાંચ જાય એટલે, સોરી, ચૌદમાંથી નવ જાય એટલે પાંચ બરાબર, એટલે જવાબ આવશે સાઠ પોઈન્ટ પંચાવન. સાઠ પોઈન્ટ પંચાવન. રેડી, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. હવેનો પ્રશ્ન છે એ મધ્યસ્થના સૂત્રનો છે. જો એલ બરાબર એકસો પચીસ આપ્યા, એન બરાબર અડસાઠ આપ્યા, સી એફ બરાબર બાવીસ આપ્યા, એફ બરાબર વીસ અને એચ બરાબર એ વીસ આપ્યા છે. ચાલો
તો એમ બરાબર સૂત્ર શું છે, એલ પ્લસ એન છેદ બે માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા એચ. કિંમત મૂકો, એલની કિંમત કેટલી 125 પ્લસ એન છેદ બે, એનની કિંમત 68, 68ના છેદમાં બે 34, માઇનસ સી એફની કિંમત 22 છેદમાં એફની કિંમત કેટલી 20, અને ગુણ્યા એચની કિંમત એ 20, 20 20 ઉડી ગયા. 34માંથી 22 જાય એટલે 12, 12માં 125 ઉમેરો એટલે 137, તો મધ્યસ્થ કેટલો મળે 137 થઈ ગયો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ ફટાફટ. અહીંયા આપણને બહુલકનો પ્રશ્ન પૂછેલો છે, સૂત્ર એ જ વાપરવું પડે બહુલકવાળું. કયું? એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં 2f1 માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ. ચાલો એલની કિંમત 200 પ્લસ એફ વનની કિંમત 37 માઇનસ એફ ઝીરોની કિંમત 21 છેદમાં 2f1 બે ગુણ્યા એફ વન, બે ગુણ્યા 37 કેટલા થાય 74, માઇનસ એફ ઝીરોની કિંમત 21 માઇનસ એફ ટુની કિંમત 13, અને ગુણ્યા કેટલા 100. તો 200 પ્લસ 37માંથી 21 જાય, 37માંથી આપણે 21 બાદ કરીએ એટલે 16ના છેદમાં 74માંથી 21 બાદ કરો, પહેલાં 74માંથી 20 જાય 54, 54માંથી 1 જાય 53, 53માંથી હવે 13 બાદ કરો એટલે 40, અને ગુણ્યા કેટલા 100. તો 00 તો ઉડી જાય, ચોકે ચોકે 16 થાય, અને 4 ગુણ્યા 10 કરો એટલે 40. તો 200 પ્લસ 40 કેટલા થાય 240, તો બહુલક મળશે 240. ખ્યાલ આવે? ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ચાલો હવે ક્યારેક આવી રીતે પણ પ્રશ્ન પૂછી નાખે છે કે આપેલા અવલોકનનો મધ્યક શોધો, અવલોકન તમને આપેલા હોય તો હવે કેમ મધ્યક શોધવો? મધ્યક એટલે બીજું કાંઈ નહીં, સરાસરી. મધ્યક શું હોય? સરાસરી. તમે નાના ધોરણમાં સરાસરી ગોતતા ને એ જ. તો મધ્યક કેવી રીતે, સરાસરી કેમ ગોતતા? તો કે અવલોકનોનો સરવાળો ના છેદમાં અવલોકનની સંખ્યા. તો પહેલાં છેદમાં અવલોકનની સંખ્યા અને અંશમાં અવલોકનનો સરવાળો. ચાલો, તો 12 15 18 10 22 27 35 11 19 25 અને છેદમાં અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 એટલે છેદમાં આવશે 10. ચાલો સરવાળો કરો, 12 અને 18 30, 30 ને 10 40, 40 થયા. 40માં 15 ઉમેરો એટલે 55, 55માં 25 ઉમેરો, 55માં આપણે 25 ઉમેરીએ એટલે 80, 80માં તમે 35 ઉમેરો એટલે 115, 115માં આ 11, 115માં 11 ઉમેરો એટલે 126, 126માં 19 ઉમેરો એટલે 145, 145માં 22 ઉમેરો એટલે 157, 157માં તમે 27 ઉમેરો એટલે 184. હવે એમ ન ફાવે તો કેમ કરવાનું? એકી સંખ્યાનો સરવાળો કરો, 2 ને 5 7, 7 ને 8 15, 15 ને 0 15, 15 ને 2 17, 17 ને 7 24, 24 ને 5 29, એને 1 30, 30 ને 9 39, 39 ને 5 44, 44નો ચોગડો વધીએ એવી 4, 4 ને 1 5, 5 ને 1 6, 7 8 ને 2 10 ને 2 12 ને 3 15, 16 17 ને 2 19, કેટલા આવ્યા 194. બરાબર, 4 ને 1 5 6 7 8 ને 2 10 ને 2 12 ને 3 15 ને 1 16 16 ને 3 19, એના છેદમાં કેટલા 10. તો 194 ભાગ્યા 10 કરો એટલે શું આવે 19.4, તો મધ્યક કેટલો મળે 19.4. આવી રીતે પણ સીધા પ્રશ્ન પૂછી નાખે છે. એવો જ મધ્યસ્થનો પૂછે, અવલોકન આપી દીધા હોય તો હવે મધ્યસ્થ કેમ નક્કી કરો? અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ જેમ નક્કી કરતા ને એમ. તો પહેલાં વહેલાં તો તમારે અવલોકનની સંખ્યા નક્કી કરવી પડે. કેટલી છે? 1 2 3 4 5 6 7, એન બરાબર 7 છે. તો કેવા મળ્યા? અયુગ્મ મળ્યા. તો સૂત્ર શું આવે મધ્યસ્થનું? એન પ્લસ 1 છેદ 2મું અવલોકન. ઘણા બધા મિત્રો ડાયરેક્ટ આવી રીતે કરે છે, પણ એક વસ્તુ એ લોકો ભૂલી જાય છે. શું ભૂલે છે ખબર છે? પહેલાં વહેલાં તમારે અવલોકનને મધ્યસ્થ ગોતવો હોય ને ત્યારે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે. તો ચાલો ચડતા ક્રમમાં ગોઠવો. તો પહેલાં નાનામાં નાની સંખ્યા કઈ આવે? 18. પછી એથી મોટી કોણ છે? તો કે 23. પછી 27. 23 27, પછી આવે 35, પછી આવે 39, પછી આવે 40, અને ત્યાર પછી આવે 42. થઈ ગઈ 7 1 2 3 4 5 6 7. રેડી? હવે આ સૂત્રનો ઉપયોગ થાય. એન પ્લસ 1, એન કેટલા છે? 7. 7 પ્લસ 1 8, 8ના છેદમાં 4,
सॉरी 8/2 એટલે ચોથું અવલોકન થશે કેટલું થશે ચોથું અવલોકન કયું છે ચોથું અવલોકન હવે ચોથું અવલોકન આમાં નહીં જોવાનું હો આમાં જોવાનું ચડતા ક્રમમાં આ પહેલું બીજું ત્રીજું ચોથું તો ચોથું અવલોકન કયું છે 35 તો m બરાબર કેટલું થાય 35 થાય રેડી તો અવલોકનનો મધ્યસ્થ કયો થશે 35 થશે ખ્યાલ આવે બધાને ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ચાલો હવે અવલોકન આપી દીધા હોય એનો બહુલક ગોતવાનો ઈએ સાવ સેલું બહુલક કેમ મળે તો કે જેની આવૃત્તિ સૌથી વધારે હોય આવૃત્તિ એટલે શું તો કે જે સૌથી વધારે વખત આવતું હોય ને એ તો જો આમાં ત્રણ કેટલી વાર આવે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પછી આ પાંચ કેટલી વાર આવે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર છ કેટલી વાર આવે છે એક વાર બે વાર હાલો એટલે એ તો ન થાય સૌથી વધારે વાર કોણ આવ્યા પાંચ આવ્યા એટલે બહુલક કોણ થશે પાંચ થશે રેડી સૌથી વધારે વાર જે આવતા હોય એ આપણો બહુલક થાય તો બહુલક કેટલો પાંચ હાલો એના પછીનો પ્રશ્ન પ્રાપ્તાંક આપ્યા એનો મધ્યક આપ્યો તો તમારે એક્સ ગોતવાનો છે પ્રાપ્તાંક કોણ આપ્યા એક્સ એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ સિક્સ એક્સ પ્લસ નાઇન એક્સ પ્લસ ટ્વેલ્વ એનો મધ્યક કેટલો છે દસ છે તો મધ્યકનું સૂત્ર શું મધ્યક બરાબર અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા આવું જ સૂત્ર છે મધ્યક કેટલો છે દસ અવલોકનનો સરવાળો કરો એક્સ વધતા એક્સ પ્લસ ત્રણ વત્તા એક્સ પ્લસ છ વત્તા એક્સ પ્લસ નવ વત્તા એક્સ પ્લસ બાર અને એના છેદમાં અવલોકનની સંખ્યા પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું તો આ છેદમાં આવી જાય પાંચ પાંચ અહીંયા ભાગાકાર મોલી બાજુ જાય તો ગુણાકારમાં દસ પાંચ પચાસ બરાબર એક્સ પ્લસ એક્સ ટુ એક્સ ટુ એક્સ પ્લસ એક્સ થ્રી એક્સ પ્લસ એક્સ એટલે ફોર એક્સ ફોર એક્સ પ્લસ એક્સ એટલે ફાઇવ એક્સ પ્લસ હાલો આનો સરવાળો કરો ત્રણ ને છ નવ નવ ને નવ અઢાર અઢાર ને બાર ત્રીસ પ્લસ ત્રીસ ઓલી બાજુ જાય માઇનસ ત્રીસ પચાસ માઇનસ ત્રીસ કેટલા વધે વીસ વીસ બરાબર પાંચ એક્સ પાંચ ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં વીસ ભેંગા પાંચ કેટલા થાય ચાર એટલે એક્સની કિંમત મળી ગઈ ચાર આવી રીતે મળે રેડી ચાલો એના પછીનો એક પ્રશ્ન જોઈએ હેતુલક્ષી પ્રશ્નો છે મિત્રો એ ફટાફટ જ સોલ્વ કરવાના હોય એટલા માટે થોડીક ઉતાવળ રાખવી શું કીધું આ પ્રશ્નમાં કે ચઢતા ક્રમમાં ગોઠવેલા અવલોકન એટલે કે આ જે અવલોકન છે એ ઓલરેડી કેવા ક્રમમાં છે ચઢતા ક્રમમાં છે જ આપણે હવે ચઢતા ક્રમમાં આને આ અવલોકનને ગોઠવવાના નથી ઓકે ચાલો તો શું કીધું કે ચઢતા ક્રમમાં ગોઠવેલા અવલોકન અઢાર ઓગણીસ એક્સ વાય સત્યાવીસ ત્રીસ એકત્રીસ છે જો એક્સ પ્લસ વાય બરાબર બેતાલીસ હોય તો એમ શોધો તો હવે મધ્યસ્થ શોધવો હોય આપણે તો પહેલાં વહેલાં તો અવલોકનની સંખ્યા નક્કી કરવી પડે કેટલી છે અવલોકનની સંખ્યા જુઓ પહેલું અવલોકન બીજું અવલોકન ત્રીજું અવલોકન ચોથું પાંચમું છઠ્ઠું સાતમું એટલે કે એન બરાબર સાત છે કેવા છે અયુગ્મ છે તો અયુગ્મનું સૂત્ર મૂકો અયુગ્મનું સૂત્ર મૂકો હજી એકવાર જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત રેડી બરાબર તો અહીંયા એક મિત્રો અવલોકનમાં છે ને એક અવલોકનનો ઉમેરો કરવાનો છે અહીંયા આગળ હજી એક સત્તર પણ આવે બરાબર સત્તર અઢાર ઓગણીસ એક્સ વાય સત્યાવીસ ત્રીસ અને એકત્રીસ તો ટોટલ કેટલા થયા આઠ અવલોકન થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ રેડી તો એન બરાબર થશે આઠ અને એ કેવી સંખ્યા છે યુગ્મ સંખ્યા છે હવે જો એન આઠ યુગ્મ સંખ્યા હોય તો મધ્યસ્થનું સૂત્ર જે મોટું સૂત્ર છે ને મધ્યસ્થનું ઓલું જે મોટું સૂત્ર છે એ આવે કયું એન છેદ બેમું અવલોકન નવમા ધોરણમાં આવતું એન છેદ બેમું અવલોકન પ્લસ એન છેદ બે પ્લસ વનમું અવલોકન એના છેદમાં બે તો એન છેદ બે એનની કિંમત કેટલી આઠ આઠ છેદ બે એટલે ચાર ચોથું અવલોકન કયું છે આ પહેલું બીજું ત્રીજું ચોથું ચોથું કયું છે એક્સ પ્લસ એન છેદ બે પ્લસ એક એનની કિંમત આઠ આઠ છેદ બે ચાર ચાર પ્લસ એક પાંચ પાંચમું અવલોકન કયું થાય વાય થાય કયું થાય વાય એટલે એક્સ પ્લસ વાય છેદમાં બે એક્સ પ્લસ વાયની કિંમત કેટલી છે બેતાલીસ છે તો બેતાલીસના છેદમાં બે એટલે મધ્યસ્થ મને મળી જશે એકવીસ કેટલો મળી જશે એકવીસ ખ્યાલ આવે બધાને ચાલો એના પછીનો પ્રશ્ન શું કીધો ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકન જ છે અને એનો મધ્યસ્થ આપી દીધો સોળ તો પહેલાં તો અવલોકન કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા છે છ એટલે એન બરાબર છ કેવા છે યુગ્મ છે તો સૂત્ર તો આ ઉપર જે વાપર્યું એ જ આવશે
અહીંયા જે આ સૂત્ર વાપરું એ જ આવશે. કયું? એમ બરાબર એન છેદ બેમું અવલોકન પ્લસ એન છેદ બે પ્લસ વનમું અવલોકન એના છેદમાં બે. હાલો એનની કિંમત છ, છ છેદ બે ત્રણ, ત્રણમું અવલોકન કયું છે? એક્સ માઇનસ બે પ્લસ છ છેદ બે ત્રણ, ત્રણ પ્લસ એક ચાર, ચોથું અવલોકન કયું છે? એક્સ, એટલે અહીંયા પ્લસ આવશે એક્સ, એના છેદમાં કેટલા? બે. અને મને મધ્ય સ્થાપી દીધો કેટલો? સોળ. રેડી? આ બે ભાગાકાર મોલી બાજુ જે ગુણાકારમાં, સોળ બે બત્રીસ, બત્રીસ બરાબર એક્સ પ્લસ એક્સ ટુ એક્સ માઇનસ ટુ, માઇનસ ટુ ઓલી બાજુ જાય પ્લસ ટુ, બત્રીસ ને બે ચોત્રીસ, ચોત્રીસ બરાબર ટુ એક્સ. તો એક્સ બરાબર બે ગુણાકારમાં આમ જાય તો ભાગાકારમાં કેટલા થાય? સત્તર. તો એક્સની કિંમત મળી ગઈ સત્તર. રેડી? તો આ રીતે આપણે એક્સની કિંમત એમાં ગોતી શકીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. બહુ સમજા જેવો અને સારો પ્રશ્ન છે અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન છે. બરાબર, શું કીધું? અવર્ગીકૃત માહિતીના અવલોકન એક્સ વન, એક્સ ટુ અને ટુ એક્સ વન છે. અને બીજું શું કીધું? એક્સ વન લેસ ધેન એક્સ ટુ લેસ ધેન ટુ એક્સ વન, એટલે કે આ જે એક્સ વન છે એ એક્સ ટુ કરતાં નાનો છે અને આ એક્સ ટુ છે એ ટુ એક્સ વન કરતાં નાનો છે. એવું શું કામ કીધું? શું કામ કીધું? કારણ કે આમાં છે ને મધ્યસ્થનો ઉપયોગ થવાનો છે. કોનો ઉપયોગ થવાનો છે? મધ્યસ્થનો. અને જે દાખલામાં જે માહિતી માટે મધ્યસ્થનો ઉપયોગ થાય એ માહિતી ચડતા ક્રમમાં ગોઠવેલી હોવી જોઈએ. કેવા ક્રમમાં? ચડતા ક્રમમાં. ચડતો ક્રમ એટલે કેવો? નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવું જોઈએ. તો નાની સંખ્યા સૌથી નાની કઈ? એક્સ વન. પછી ઈથી મોટી કઈ? એક્સ ટુ. અને ઈથી મોટી કઈ? ટુ એક્સ વન. તો આ એનો ચડતો ક્રમ થયો. કેવો ક્રમ થયો? ચડતો ક્રમ. એટલા માટે આ વસ્તુ ખાસ આપેલી છે. ખ્યાલ આવે? પછી શું કીધું? માહિતીનો મધ્યક અને મધ્યસ્થ કેટલો છે? છ છે. પહેલાં કીધો મધ્યક, માહિતીનો મધ્યક. મધ્યક કેમ મળે? અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો પહેલાં સરવાળો કરો. હાલો સરવાળો કરીએ. અને છેદમાં અવલોકનની સંખ્યા કેટલી છે? એક બે ને ત્રણ. રેડી? મધ્યક કેટલો મળે છે? છ. તો છ બરાબર એક્સ વન વધતા ટુ એક્સ વન, થ્રી એક્સ વન થાય પ્લસ એક્સ ટુ એના છેદમાં ત્રણ. ત્રણ ભાગાકાર મોડી બાજુ જઈ ગુણાકારમાં, છ તેરી અઢાર. તો અઢાર બરાબર થ્રી એક્સ વન પ્લસ એક્સ ટુ. આ એક સમીકરણ મળ્યું આપણને. હવે મધ્યસ્થ આપ્યો છે, મધ્યસ્થ એમ બરાબર. પણ મધ્યસ્થ કેમ નક્કી થાય? મધ્યસ્થ શોધવો હોય તો એના માટે આપણે પહેલાં એન યુગ્મ છે કે અયુગ્મ એ નક્કી કરવા પડે. તો એન એટલે શું? અવલોકનની સંખ્યા, પહેલું બીજું ને ત્રીજું. તો એન બરાબર કેટલા? ત્રણ. કેવા મળ્યા? અયુગ્મ મળ્યા. કેવા મળ્યા? અયુગ્મ. ઓકે ચાલો, તો અયુગ્મ છે, અયુગ્મ છે બરાબર. તો કયું સૂત્ર આવે? નાનું સૂત્ર એન પ્લસ એક છેદ બે મૂ અવલોકન. આવું સૂત્ર આવે. તો એનની કિંમત મૂકો ત્રણ, ત્રણ પ્લસ એક ચાર, ચાર છેદ બે એટલે બે, ચાર ભાંગા બે એટલે બે, બેમું અવલોકન એટલે કે બીજું અવલોકન આવે. કયું અવલોકન આવે? બીજું અવલોકન. કયું છે બીજું અવલોકન? એક્સ ટુ. પણ મધ્યસ્થ આપણને આપ્યો છે છ, એટલે જુઓ તમને એક્સ ટુની કિંમત તો મળી ગઈ. કેટલી મળી? છ. ઈ એક્સ ટુની કિંમત તમારે આમાં મૂકી દેવાની એટલે તમને એક્સ વનની કિંમત મળે. ચાલો મૂકો. તો થ્રી એક્સ વન પ્લસ એક્સ ટુ બરાબર અઢાર છે. તો થ્રી એક્સ વન પ્લસ એક્સ ટુની કિંમત કેટલી? છ બરાબર અઢાર. તો છ ઓલી બાજુ જાય એટલે માઇનસ છ, એટલે અઢાર માઇનસ છ બાર. થ્રી એક્સ વન બરાબર બાર. તો એક્સ વન બરાબર ત્રણ ગુણાકારમાં આમ જઈએ તો ભાગાકારમાં, બાર ભાંગ્યા ત્રણ કેટલા આવે? ચાર આવે. તો આપણે અવલોકનો લખવાના છે. જો શું કીધું? અવલોકનો શોધો. તો જે અવલોકનો હતા એ લખી નાખીએ. તો અવલોકનો એક્સ વન, એક્સ ટુ, ટુ એક્સ વન બરાબર. એક્સ વનની કિંમત કેટલી? ચાર. એક્સ ટુની કિંમત કેટલી? છ. અને ટુ એક્સ વન એટલે કે બે ગુણ્યા એક્સ વન, ચાર ગુણ્યા બે આઠ. તો એ અવલોકન થશે ચાર છ આઠ થાય. રેડી? તો આ પ્રકારે આવા દાખલાઓ થાય છે. બરાબર છે? તો હેતુલક્ષી પ્રશ્નમાં પણ આપણે ઇઝી લેવલથી લેતા લેતા ધીમે ધીમે હાર્ડ લેવલ તરફ દાખલાઓની અંદર ગયા. બરાબર છે? અને એ જ રીતે અગાઉના વિડીયોઝમાં આપણે દરેક આંકડાશાસ્ત્રની બધી જ રીતનો અભ્યાસ પણ કરાવી દીધો છે. તો અહીંયા આપણે વન શોટ સિરીઝ આંકડાશાસ્ત્રની પૂરી કરીએ. ત્રણ ભાગમાં છે આ. અગાઉના બે વિડીયોઝ ન જોયા હોય તો એ જોઈ લેવા. આ વિડીયો માત્ર હેતુલક્ષી વિભાગનો જ છે. બરાબર? તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું.
હવે પછીનો અભ્યાસ આગળના વિડીયોઝની અંદર કરીશું. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, તેમજ તમારા મિત્રોને વિડીયોઝ શેર કરો.